શું તમે જાણો છો કે નરેન્દ્ર મોદીને બાળપણમાં કયા નામે બોલાવવામાં આવતા હતા અને નરેન્દ્ર મોદી વડનગર સિવાય બીજા કયા શહેરમાં જ વેચી છે અને નરેન્દ્ર મોદીએ કેટલો અભ્યાસ કરેલો છે આજે દુનિયામાં મોટા દેશોનું નામ લેવાતું હોય તો તેમાં ભારતનું નામ ચોક્કસપણે લેવામાં આવતું હોય છે તેનું મુખ્ય કારણ નરેન્દ્રભાઈ મોદી જ છે તો ચાલો આજે અમે તમને નરેન્દ્ર મોદી વિશે કેટલાક ફેક્ટ્સ જણાવીએ જે જાણીને તમને ખૂબ જ મજા આવશે તો ચાલો જાણી લઈએ નરેન્દ્ર મોદીનો જન્મ સત્તર સપ્ટેમ્બર ઓગણીસો પચાસના રોજ વડનગરમાં થયો હતો નરેન્દ્ર મોદીના પિતા રેલવે સ્ટેશન ઉપર ચા વેચતા હતા વર્ષ ઓગણીસો પાસઠમાં ભારત પાકિસ્તાનના યુદ્ધમાં જનાર સૈનિકોને નરેન્દ્ર મોદીએ ચા પીવડાવી હતી નરેન્દ્ર મોદીને બાળપણમાં તેમના મિત્રો અને પરિવારના લોકો નરિયા કહીને બોલાવતા હતા ઓગણીસો સડસઠમાં જ્યારે ગુજરાતમાં ભયંકર પૂર આવ્યું હતું તે સમયે તેમના મિત્રો જોડે પીડિતોને મદદ કરી હતી નરેન્દ્ર મોદીને એક્ટિંગમાં પણ ખૂબ જ રસ હતો તેમજ તેમના બાળપણમાં તેમણે કેટલાક નાટકોમાં પણ ભાગ લીધો હતો નરેન્દ્ર મોદીએ પોતાના ભાઈ સાથે અમદાવાદમાં ચાની દુકાન નાખી હતી નરેન્દ્ર મોદી ઓગણીસો સડસઠ સુધી પોતાનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ તે પોતાનું ઘર છોડીને સમગ્ર ભારતના પ્રવાસ માટે નીકળી ગયા હતા નરેન્દ્ર મોદીના જીવનનો મોટા ભાગનો સમય સાધુઓ સાથે થયો છે નરેન્દ્ર મોદી જ્યારે આરએસએસમાં જોડાયા તે સમયે મીઠું અને તેલ ખાવાનું બંધ કરી દીધું હતું પોતાના કામના કારણે નરેન્દ્ર મોદીને ગુજરાતના આરએસએસના પ્રચારક બનાવવામાં આવ્યા હતા નરેન્દ્ર મોદી ઓગણીસો ઇઠ્યોતેરમાં ભારતની દિલ્હી યુનિવર્સિટી અને પછી ગુજરાત યુનિવર્સિટી માટે રાજકીય વિજ્ઞાનમાં સ્નાતક અને અનુસ્નાતકનો અભ્યાસ કર્યો હતો આરએસએસના પ્રચારક બન્યા બાદ નરેન્દ્ર મોદીને સ્કૂટર ચલાવતા આવડતું ન હતું તે સમયે શંકરસિંહ વાઘેલા તેમને પોતાની જોડે સ્કૂટરમાં લઈ જતા હતા પરંતુ વર્તમાન સમયમાં નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલા એકબીજાના ખૂબ જ મોટા દુશ્મન બની ગયા છે પરંતુ ઇમરજન્સીના સમયમાં બંને એકબીજાને જોડે જોવા મળે છે અને ગુજરાતમાં બીજેપીના કાર્યકર્તાનો ઉત્સાહ વધારવા માટે બંને હંમેશા તત્પર રહે છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પ્રતિબંધ લાગતા નરેન્દ્ર મોદી અંડરગ્રાઉન્ડ રહેતા હતા અને ગિરફતારીથી બચવા માટે તે પોતાનો પહેરવેશ બદલીને અલગ અલગ રાજ્યમાં પરિભ્રમણ કરતા હતા ઓગણીસો સિત્યાસીમાં નરેન્દ્ર મોદી બીજેપીમાં જોડાઈ ગયા હતા ત્યારબાદ અમદાવાદ નગરપાલિકાની ચૂંટણીમાં બીજેપીને માટે જંગ જીતી હતી ઓગણીસો સિત્યાસીમાં નરેન્દ્ર મોદીને ગુજરાતના સચિવ બનાવવામાં આવ્યા ત્યારબાદ કોઈ દિવસ તેમને પાછું વળીને નથી જોયું બે હજાર નરેન્દ્ર મોદી સૌપ્રથમ વાર વિધાનસભાની ચૂંટણી રાજકોટમાંથી જીત્યા હતા ત્યારબાદ નરેન્દ્ર મોદીની લોકચાહના વધતા બે હજાર બે બે હજાર સત્તર તેમજ બે હજાર બારમાં તે મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં જોવા મળ્યા હતા અને પોતાના જોરદાર ભાષણના કારણે સમગ્ર દેશમાં લોકપ્રિય બની ગયા હતા અને બે હજાર ચૌદમાં કોંગ્રેસને જળમૂળમાંથી હલાવી નરેન્દ્ર મોદી ભારત દેશના પ્રાઇમ મિનિસ્ટર બની ગયા હતા પોતાની હોશિયારીના કારણે ફરીથી બે હજાર ઓગણીસ દરમિયાન તે ચૂંટણી જીતી ગયા હતા નરેન્દ્ર મોદી તેમની માતાને કોઈ દિવસ પૈસા આપતા નથી અને નરેન્દ્ર મોદી કોઈ દિવસ કેરી ખરીદીને ખાતા નથી કારણ કે જ્યારે તેમને ખાવાનું મન થાય ત્યારે તે ખેતરમાં જઈને જાતે તોડીને જ ખાય છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો નવીન વાતોને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં આવજો